નમસ્કાર, સમાચાર સાથે હું છું નિશિત રાજગુરુ. સૌપ્રથમ નજર કરીએ મુખ્ય સમાચાર. અમદાવાદ પોલીસે કાર ગીરવે મૂકી કૌભાંડ આચરતા ગુનાનો પર્દાફાશ કર્યો છે. બાપુનગર પોલીસે આ મામલે 30થી વધારે ગાડીઓ ગીરવે મૂકી રૂપિયા 2 કરોડનું ફૂલેકું ફેરવી ફરાર થઈ જનાર ઠગાબાજોની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઠગબાજો અલગ અલગ જિલ્લાઓમાંથી કાર ભાડા પેટે લેતા હતા અને આરસી બુકની નકલ આપીને તમામ ગાડીઓ ગીરવે મૂકી રૂપિયા ખંખેરી લેતા હતા. વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા વિશાલ મહેતા અમારી સાથે લાઈવ જોડાય છે. વિશાલ, સૌપ્રથમ જાણવા માંગીશું કઈ રીતનું આ સમગ્ર છેતરપિંડી અથવા તો આ ઠગાઈ આચરવામાં આવી છે અને પોલીસે કેવા પ્રકારની તપાસ તેજ કરી છે? નિશ્ચિત, સમગ્ર મામલો જયારે બહાર આવ્યો છે ત્યારે જાણવા મળ્યું છે કે આ સમગ્ર કૌભાંડ કોર્પોરેટ કંપનીઓની અંદર તગડા રકમે પૈસા આપી અને ગાડી ભાડે રાખવાનું સમગ્ર કૌભાંડ હતું, જેની અંદર અમદાવાદની અંદરથી 36 જેટલી ગાડીઓ ગીરવે ભાડે લેવામાં આવી હતી. મહત્વની વાત છે કે તમામ ગાડી જેટલી પણ ભાડે લેવામાં આવી હતી તે તમામ ગાડીઓ ત્યારબાદ ગીરવે મૂકવામાં આવી. અમદાવાદ અને તેની આસપાસના જેટલા પણ જિલ્લાઓ છે તેમાં અલગ અલગ જગ્યાએ આ ગાડીઓ ગીરવે મૂકવામાં આવી અને ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું. તમે જોઈ શકો છો કે જે રીતે પોલીસે ગાડી રિકવર કરી છે, 10-13 જેટલી ગાડીઓ અત્યારે હાલમાં રિકવર કરવામાં આવી છે. આ કૌભાંડની અંદર 30થી વધારે ગાડીઓ ભાડા પેટે લેવામાં આવી હોય અને ત્યારબાદ તેને ગીરો મૂકી અને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેની હકીકત સામે આવી છે. મહત્વની વાત છે કે આ સમગ્ર કૌભાંડની અંદર 4 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ 4 આરોપીઓ પાસેથી પોલીસે પૂછપરછ કરી અને 13 ગાડીઓનું ડિટેક્શન કર્યું છે. અત્યારે હાલમાં પણ આ તપાસ ચાલુ છે. આ કૌભાંડની અંદર વધુ ગાડીઓ પણ બહાર નીકળી શકે છે અને કેટલા કરોડનું કૌભાંડ છે તે આપણે જાણીશું બાપુનગરના પીએસઆઈ પટેલ સાહેબ પાસેથી. પટેલ સાહેબ, ખાસ કરીને જાણવા માંગીશ કે સમગ્ર કૌભાંડ છે, કઈ રીતનું કૌભાંડ છે અને કેવી તેને આચરવામાં આવ્યું હતું? બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ 206/16 નંબરથી ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનામાં આ કામના આરોપીઓએ ફરિયાદી થતા સાહેબો પાસે વોડાફોન કંપનીમાં ગાડી મૂકી અને સારામાં સારું ભાડું આપીશું એવું કહી અને ગાડીઓ લીધેલી અને 1-2 મહિનાના શરૂઆતમાં ભાડું આપેલું અને એ પછી ભાડું નહીં આપેલું અને ગાડીઓ ગીરવે મૂકી દીધેલી અને બારોબાર પૈસા લઈ અને છેતરપિંડી કરેલ છે. કુલ કેટલી ગાડીઓ ભાડા પેટે લેવામાં આવી હતી અને ત્યારબાદ કઈ કઈ જગ્યાએ ગીરો મૂકવામાં આવી હતી? હાલ સુધીની તપાસમાં 25 જેટલી ગાડીઓના માલિકો ફરિયાદ લખાવવા આવેલ છે અને તપાસ ચાલુ છે. હજુ પણ 5-6 ગાડીઓ બીજા નીકળે એવી શક્યતા છે અને એમાંથી 13 જેટલી ગાડીઓ રિકવર કરવામાં આવેલી છે. જે ગાડીઓ ભાડા પેટે લેવામાં આવી હતી તે તમામ ગાડીઓને કઈ કઈ જગ્યાએ ગીરો મૂકવામાં આવી હતી અને સમગ્ર ગાડી ગીરો મૂક્યા બાદ કેટલા રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા, એટલે ઠગબાજો કેટલા રૂપિયા મેળવ્યા હતા અંદાજે? આશરે 50-60 લાખ રૂપિયા એમને લીધેલા છે અને ગાડીઓ ધોળકા, ધંધુકા, સુરેન્દ્રનગર, કલોલ જેવા અલગ અલગ વિસ્તારોમાં ગીરવે મૂકેલી છે. કુલ જોવા જઈએ તો આ કેટલા કરોડનું કૌભાંડ હોઈ શકે અને વધુ શું તપાસ ચાલી રહી છે? કુલ આશરે 2 કરોડ આસપાસનું આ કૌભાંડ હોઈ શકે અને વધુ તપાસમાં ગાડીઓ જ્યાં જ્યાં છે ત્યાંથી રિકવર કરવાની પ્રોસેસ ચાલુ છે. ખાસ કરીને સાહેબ જોવા જઈએ તો આ જે આરોપીઓ છે, આરોપીઓ ક્યાંના છે અને તેમના દિમાગમાં આ વિચાર કેવી રીતે આવ્યો અને સમગ્ર કૌભાંડની અંદર એમની મોડસ ઓપરેન્ડી શું હતી, કેવી રીતે લોકોને સમજાવતા હતા? આરોપીઓ 4 આરોપીઓ આ ગુનાના કામે 4 આરોપીઓ અટક કરવામાં આવેલ છે. 4-4 આરોપીઓ અમદાવાદના જ વતની છે અને આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે જોડાયેલા છે અને વધુ પૈસાની લાલચે અથવા કમિશનની લાલચે આ પ્રકારની છેતરપિંડી કરેલ છે. આની અંદર અન્ય વધુ લોકો સંડોવાયેલા હોય તેવી હકીકત કઈ બહાર મળી છે અથવા તો કેટલી કેટલી અન્ય ગાડીઓ બીજી જગ્યાએથી રિકવર કરવાની હજી બાકી છે, શું હકીકત છે? આ કંપની તપાસ કરતા 4 જેટલા આરોપીઓ અટક કરવામાં આવેલ છે પણ હજુ બીજા આરોપી લગભગ સંડોવાયેલ છે કે કેમ તેની હજુ કોઈ ચોક્કસ માહિતી મળેલ નથી. આ 4 આરોપીઓ જેમાં સંડોવાયેલ છે અને ગાડીઓ હજુ ભાવનગર, સુરેન્દ્રનગર જેવા અલગ અલગ વિસ્તારમાંથી રિકવર કરવાની બાકી છે.
છેલ્લો સવાલ કહીશ કે જે રીતે લોકો ગાડીઓ ભાડે લઈને આવી રીતે ઠગબાજી કરતા હોય છે, લોકોનો વિશ્વાસઘાત કરતા હોય છે, ખાસ લોકોને એટલે કે જનતાને આ બાબતે શું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે? જયારે એક આરસી બુકની ઝેરોક્સ પર લાખો રૂપિયાની ગાડી લોકો ગીરો મૂકી દેશે અને કોઈ પણ પ્રકારનો ભરોસો રાખીને આ લોકો જે ગાડી લઈ લે છે એમાં સમાજ માટે તમે શું મેસેજ આપશો? કોઈ પણ ગાડી ચાલકે ગાડીના માલિકે જયારે ગાડી ગીરવે મૂકવાની હોય અથવા ગીરવે કોઈ ટ્રાવેલ્સમાં આપવાની હોય તો એનો કોન્ટ્રાક્ટ થતો હોય છે, તો કોન્ટ્રાક્ટ કરી અને કાયદેસર ઓરિજિનલ આરસી બુક જોઈને જ ગાડી લેવી જોઈએ. આપનારે પણ કોન્ટ્રાક્ટ ઉપર સાઇન કરતી વખતે તમામ વસ્તુની ખાતરી કરી લેવી જોઈએ. તો જોયું આપણે જે રીતે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે, આ કૌભાંડ 2 કરોડ થી વધારેનું કૌભાંડ હોય તેવું અત્યારે પોલીસ પ્રાથમિક તબક્કે કહી રહી છે. આની અંદર 30 થી વધારે ગાડીઓ ભાડા પેટે લઈ અને ત્યારબાદ તેને ગીરો મૂકી દેવામાં આવ્યું છે. માત્ર આરસી બુકની ઝેરોક્સ પર તમામ કાર અમદાવાદના અલગ અલગ જિલ્લા અને ગુજરાતની અંદર અલગ અલગ શહેરો અને જિલ્લાની અંદર આને ગીરો મૂકવામાં આવ્યું છે. આ સમગ્ર કૌભાંડની અંદર અત્યાર સુધીમાં પોલીસે 13 જેટલી કાર રિકવર કરી છે, વધુ કાર રિકવર કરવાની બાકી છે. 32 થી વધારે કાર ગીરો મુકાઈ હોય તેવી અત્યારે પોલીસ જોડે પ્રાથમિક માહિતી છે, પણ તપાસની અંદર હજુ કેટલાક ચહેરા ખુલવાના બાકી છે અને કેટલીક વધુ ગાડીઓ નીકળી શકે તેવી શક્યતાઓ દર્શાવી રહી છે, જેને ડિટેક્ટ કરવા માટે પોલીસે અત્યારે તપાસનો તખતો તૈયાર કર્યો છે. બિલકુલ વિશાલ, ધન્યવાદ જાણકારી માટે, અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો વિશાલ મહેતા અમારી સાથે જોડાયા હતા, જે જણાવી રહ્યા છે કે આ કૌભાંડ જે રીતે પીએસઆઈ પટેલ સાહેબે જણાવ્યું કે 2 કરોડ આસપાસનું આ કૌભાંડ છે, અને સાથોસાથ એ પણ જાણવા જેવી વાત છે કે જે આરોપીઓ હતા તે આરસી બુકના આધારે ગાડી ગીરવે લઈ લેતા હતા અને ત્યારબાદ એ પરત કરતા નતા, એટલે ઘણી ગાડી પોલીસે ડિટેક્ટ કરી લીધી છે અને આગળ પણ આ ગાડી હજી ડિટેક્ટ કરવાની બાકી છે.